ચૂંટણીમાં ઇલેક્ટોરલ બોન્ડ જારી કરવાના સરકારના નિર્ણયનો સરકારે કર્યો બચાવ. સુપ્રીમ કોર્ટમાં કહ્યું પોલિટિકલ ફંડિંગમાં પારદર્શિતા માટે જરૂરી. સીએમ યોગી આદિત્યનાથ પાસે ચૂંટણી પંચે માંગ્યો જવાબ. ભારતીય સેના અને મોદીની સેના કહેવા બદલ આપી નોટિસ. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ 3 ઉમેદવાર કર્યા જાહેર. સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોર, બનાસકાંઠાથી પરથી ભટોળ અને ખેડાથી બિમલ શાહને ટિકિટ. ઊંઝા વિધાનસભાનું પેટા ચૂંટણી માટે કોકડું હજુ વણ ઉકેલાયું. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પણ બંને પક્ષોમાં મૂંઝવણ. રાહુલ ગાંધી આવતીકાલે વાયનાડ બેઠક પરથી ભરશે ઉમેદવારી ફોર્મ. હજુ સુધી નથી મળી રોડ શોની મંજૂરી. યુપીમાં થઈ શકે છે ભાજપને નુકસાન. ખાનગી સર્વે મુજબ એસપી બીએસપી ગઠબંધને થશે ફાયદો. કોંગ્રેસનો પણ રકાસ.